हेलो बालको, गुड इवनिंग। केम छो? मजामा? वाव, आजे तमे बधा ज खुश छो ने? केम के फरी एक वार आ टेक्नोलॉजी ना माध्यम थी आपणे आवी रीते मळी रह्या छीए। प्रभुनो आभार मानीए छीए अने विशेष करीने आपणा गुजरात डायोसिस ना माननीय बिशप साहेबनो आभार मानीए छीए के एमणे आपणने आपो सुंदर एवी तक आपी छे कि आपणे बाळकोने प्रभुનું वचन मळे અને બાળકો પ્રભુમાં વૃદ્ધિ પામે અને માટે આપણા માન્ય બિશપ સાહેબ ધી રાઈટ રેવરન્ડ સિલ્વાન ક્રિશ્ચિયન સાહેબનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ। પ્રભુ એમને બહુ જ આશીર્વાદ આપે અને એમની સેવાઓ બહુ જ આશીર્વાદિત થાય એ આપણી દરરોજની પ્રાર્થના હોવી જોઈએ। તો આજે આપણે છે ને ગીતો શીખવાના છીએ, એક્શન સોંગ આપણી આગળ ગાવામાં આવશે એમાં આપણે શીખીશું, એની સાથે સાથે આપણે આજે પાત્ર પરિચય તરફ જવાના છીએ। એક બાઇબલનું પાત્ર અને એક મિશનરી સાહેબના જીવનનું દર્શન આપણે કરીશું। બે વ્યક્તિના જીવન વિશે આજે આપણે શીખવાના છીએ અને પ્રભુ આપણને એ સગળામાં એની કૃપા આપે માટે આવો પ્રાર્થનાથી શરૂઆત કરીએ। પ્રાર્થના કરીએ, ચાલો પ્રાર્થના કરીએ। પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજે ફરી વાર તમે અમને આ તક આપી કે અમે ટેકનોલોજીના માધ્યમથી અમારા પોતપોતાના ઘરે રહીને પણ તમારું વચન સાથે મળીને શીખવાના છીએ। પ્રભુ તમે અમારા સર્વની સાથે વાત અને વ્યવહાર કરજો, દરેક બાળકોને તમે તમારો આશીર્વાદ આપજો। આજનું અમારું આમ એકતા થવું તમારા મહેમાન અર્થે થાય અને ઘણા બધા બાળકોના સાથે પ્રભુજી તમારો આત્મા વ્યવહાર કરે તેવી કૃપા અમે માંગીએ છીએ। સગળી બાબતો કેવળ તમારા મહેમાને અર્થે થવા દો, ઈશુ પ્રભુના નામમાં માંગુ છું, આમેન। ઓકે બાળકો, ચાલો તો હવે આ સમય છે ડાન્સનો, એક્શન સોંગનો, ગીતોનો, રેડી? ચાલો હવે આપણે ગીતો તરફ જઈએ। ગુડ ઇવનિંગ એવરીવન, કેમ છો બાળકો? મજામાં છો ને? ઘરમાં પુરાઈ રહેવાનું જરાય પસંદ ના હોય, પરંતુ આ તમારા સારા માટે છે, આપણા રક્ષણ માટે છે, અને આપણે ઘરમાં હોઈશું તો સુરક્ષિત હોઈશું। આજે હું તમારી સમક્ષ આ ફેલોશીપમાં જુદા જુદા સોંગ્સ લઈને આવી છું। અમુક એક્શન સોંગ છે, અમુક આપણે શીખવાના છે, અમુક તમને આવડતા હશે અને અમુક તમારે શીખવાના છે। આપણે બધા સાથે મળીને આ સોંગ ગાઈશું અને બધા પોતપોતાની જગ્યા પર ઉભા થઈ જઈશું, મમ્મી પપ્પાને પણ લાવીશું અને દાદા દાદીને પણ લાવીશું અને બધા સાથે મળીને આપણે આનંદથી પ્રભુની સ્તુતિ કરીશું। ચાલો બાળકો, તો સ્તુતિ આરાધનાના આપણે પ્રથમ ગીતમાં જોડાઈએ। સ્તુતિ આરાધનાનો પ્રથમ ગીત દાઉદ અને ગોલિયાતની વાર્તા પર છે। તમે બધાને આ વાર્તા આવડતી હશે। દાઉદ બહુ જ નાનો ઠીંગણો હતો અને ગોલિયાત બહુ જ ઊંચો અને કદાવર, એની પાસે બધા શસ્ત્ર હતા, પરંતુ દાઉદ ઈશ્વરની સાથે રહીને યુદ્ધ લડે છે અને જીત પામે છે। ગોલિયાત જેવો મોટો પ્રશ્નને ગોલિયાતને હરાવે છે। એવી જ રીતે આજે આપણે પણ બહુ જ નાના છીએ, પરંતુ આ કોરોના વાયરસ જેવા મોટા પ્રશ્નને આપણે હરાવી શકીએ છીએ। કોની સાથે રહીને હરાવી શકીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે। ત્યારે ચાલો આપણે આ ગીતમાં જોડાઈએ, દાઉદને ગોલિયાત કો ઘુમા ઘુમા કે મારા। ચાલો આપણે ગાઈશું સાથે મળીએ અને બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ અને આપણે સાથે મળીને આ ગીત ગાઈશું। ઘુમા ઘુમા કે મારા, ઘુમા ઘુમા કે મારા, ઘુમા ઘુમા કે મારા, ઘુમા ઘુમા કે મારા, દાઉદને ગોલિયાત કો ગોપન સે મારા, દાઉદને ગોલિયાત કો ગોપન સે મારા, એક સે નહીં, દો સે નહીં, તીન સે નહીં, ચાર સે નહીં, એક સે નહીં, દો સે નહીં, તીન સે નહીં, ચાર સે નહીં, પાંચ પથ્થર નલ સે ઉઠાકર એક પથ્થર સે મારા, પાંચ પથ્થર નલ સે ઉઠાકર એક પથ્થર સે મારા, ઘુમા ઘુમા કે મારા, ઘુમા ઘુમા કે મારા, ઘુમા ઘુમા કે મારા।
ગુમા કે મારા દાઉદ ને ગોલિયત કો ગોફન સે 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 મારા બાળકો ઈશ્વરે સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે સુંદર પક્ષીઓ સુંદર નદીઓ સુંદર વહેતા ઝરણાઓ અને જો પક્ષીઓનો અવાજ પણ તમે સાંભળી રહ્યો છો અને હવે તો તમે બહુ સારી રીતે સાંભળી શકશો કારણ કે કોઈ ટ્રાફિકનો અવાજ નહીં એકદમ શાંત અને સૃષ્ટિનું સર્જન આપણે શાંતિથી નિહાળી શકીએ છીએ અને એવું જ એક સુંદર ગીત હું તમારી સમક્ષ લાવું છું તમને કદાચ આવડતું પણ હશે અને મારી સાથે ગાવાનો એક્શન કરવાનો પ્રયત્ન કરશો વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય ઈસુ આપે પ્રેમ એનું કેતા કેતા જાય રે વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય ખીલતા ખીલતા જાય ફૂલડા ખીલતા ખીલતા જાય ખીલતા ખીલતા જાય ફૂલડા ખીલતા ખીલતા જાય ઈસુ આપે પ્રેમ એવા ખીલતા ખીલતા જાય રે વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય ઉડતા ઉડતા જાય પંખી ઉડતા ઉડતા જાય ઉડતા ઉડતા જાય પંખી ઉડતા ઉડતા જાય ઈસુ આપે પ્રેમ એવા ટોંકા કરતા જાય રે વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય હસતા રમતા જાય ભૂલકા હસતા રમતા જાય હસતા રમતા જાય ભૂલકા હસતા રમતા જાય ઈસુ મારો દેવ એવું કહેતા કહેતા જાય રે વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય વેતા વેતા જાય ઝરણા વેતા વેતા જાય બાળકો આ પરિસ્થિતિમાં આપણને ડર અથવા બીક લાગે અને એવા સંજોગોમાં આપણી સાથે કોણ છે આપણી સાથે કોણ છે તો આપણી સાથે ઈસુ ખ્રિસ્ત છે કે જે હંમેશા આપણી સાથે રહે છે આપણે ડરવાની કે ગભરાવાની જરૂર નથી આવું જ એક વિશ્વાસ આપણો જાહેર કરતું એક ગીત આપણે લઈને આવીએ છીએ અને ગાવા માંગીએ છીએ ઈસુ મેરે સાથે મુજકો ડર નહીં હૈ પ્રભુ મેરે પાસ હૈ મુજકો ડર નહીં હૈ तू मेरे साथ है मुझको डर नहीं Yeah.
તમે બાઇબલ તો વાંચતા જ હશો એવી આશા રાખું છું, અને તમે બાઇબલ વિશે જાણતા હશો બધું જ એવી પણ આશા રાખું છું. અને બાઇબલમાં કેટલા પુસ્તકો આવેલા છે એનો જવાબ પણ તમને ખબર હશે. બાઇબલમાં 66 પુસ્તકો આવેલા છે. બાઇબલ બે ભાગમાં વહેંચાયેલું છે, જૂનો કરાર અને નવો કરાર. જૂના કરારમાં 39 પુસ્તકો અને નવા કરારમાં 27 પુસ્તકો, એમ મળીને 66 પુસ્તકો બને છે. હવે જ્યારે બાઇબલના પુસ્તકો ખોલવાની વાત આવે ત્યારે આપણને મુશ્કેલી નડતી હોય છે કે આપણે એકદમ કેવી રીતે બાઇબલના પુસ્તકો ખોલી શકીએ. ત્યારે એ શીખવાને માટે એક સરસ મજાનું ગીત છે, જે ગીત દ્વારા આપણે બાઇબલના પુસ્તકો સિક્વન્સમાં અનુક્રમણિકા પ્રમાણે યાદ રાખી શકીએ. અને જ્યારે પણ કોઈ કહે ત્યારે આપણે બહુ જ આસાનીથી સરળતાથી એ બાઇબલના વચનો ખોલીને વાંચી શકીએ. આવો આપણે એવું એ સરસ ગીતમાં જોડાઈએ, આપણે શીખીએ અને એમાં આનંદ કરીએ. જૂના નવા કરારમાં 66 પુસ્તકો આવે, નામાવલી શીખીએ. જો શીખવા ચાહો તો ઈશ્વર કૃપાએ, ભાગલા પાડીને ગીત ગાઈએ. ઉત્પત્તિ નિર્ગમન લેવી અગણના પુનર્નિયમ યહોશુઆન દીસ, રૂથ પેલો બીજો, શમ્યલ પેલો બીજો રાજા, પેલું બીજું કાળ વૃતાંત, એજરા નહિમ્યા, એસ્તર આયુ, ગીત નીતિ વચન સભા શિક્ષક, ગીતોનું ગીત યશયા, એમિયા એમિયાનો વિલાપ હચકીએ, દાનિયેલ હોશિયા, યોએલ આમોસ, ઓબાધ્યાયો નામી ખનાહુ, હબકુક સફાન્યા, હાગ્યા જખાર્યા, માલાખી ભાગો 39, ભાગ 27 ના વાકરાના, માર્થી માર્ક લુક્યો હાન, પ્રેરિતોનો કૃત્યો, રોમનો ને પત્ર, પેલો બીજો કરાંથી, ગલાતી એફેસી, ફિલિપી કોલોસી, પેલો બીજો થેસાલોનિકી, પેલો બીજો તિમોથી, તીતસ, ફિલેમન, હિબ્રુ યાકૂબનો પત્ર, પેલો બીજો પીતર, પેલો બીજો યોહન, યોહનનો પત્ર ત્રીજો, યહૂદાનો પત્ર, પ્રગટીકરણ, આખું બાઇબલ આજાણ, દેવનું વચન જો વાંચો ઘૂંટણી, પ્રાર્થના સહિત બાળો, દેવના ઈરાદા ફળવંત થાશે સૌના જીવનમાં. હા, જૂના નવા કરારમાં 66 પુસ્તકો આવે, નામાવલી શીખીએ. જો શીખવા ચાહો તો ઈશ્વર કૃપાએ, ભાગલા પાડીને ગીત ગાઈએ. બાળકો, તમને આ ગીત ગમ્યું? બહુ સરસ ગીત છે અને બહુ આપણે સારી રીતે બધા જ પુસ્તકોના નામ યાદ રાખી શકીએ. પણ હું તમને આ લોકડાઉનમાં એક સરસ મજાનું હોમવર્ક આપવા માંગુ છું. આ તમારું લોકડાઉન હોમવર્ક છે. તમારે આ બધા જ પુસ્તકોના નામ આ યાદ રાખવાના અને ક્લિપને વારંવાર જોજો કે જેથી કરીને તમે બધા જ પુસ્તકોના નામ યાદ રાખી શકો. હેલો બાળકો, કેમ છો? મજામાં છો? ઈશ્વરની દયાથી આપણે આપણા ઘરોમાં સુરક્ષિત છીએ અને તેના માટે ઈશ્વરનો ખાસ આભાર માની. આવા સમયમાં પણ ઈશ્વરના વચનો કાર્યરત છે. આ જુઓ ને, ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે ઈશ્વરના વચનો એકબીજા સાથે શેર કરી શકીએ છીએ, ઈશ્વરના વચનો સાંભળી શકીએ છીએ. અને આ વચનો સાંભળવાને માટે તમે બધા અહીંયા આજે આવ્યા છો માટે ખાસ ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. અને
તમને પણ ધન્યવાદ પાઠવું છું. બાઇબલના વચનો જણાવે છે કે સમયનો સદુપયોગ કરો, અને આ સમયનો આપણને જે આપણને સમય મળ્યો છે એનો આપણે સદુપયોગ કરીએ. કેવી રીતે? તો બાઇબલના વચનો વાંચીએ, મનન વાંચીએ, સાંભળીએ અને આ વચનો એકબીજાની સાથે વહેંચીએ. હવે આના માટે આપણે જે શીખવા માંગીએ છીએ તો એના માટે ઈશ્વરની સહાય માંગીએ. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, થોડી ટૂંકી પ્રાર્થના કરીશું. હે અમારા જીવંત અને પ્રેમાળ પિતાજી, આભાર માનીએ છીએ આવા સમયમાં પણ તમે અમને સંભાળો છો તેના માટે. પ્રભુજી, તમારા વચનોમાંથી શીખવાને માટે, તમારા સેવકોના જીવનમાંથી શીખવાને માટે અમારી સહાય કરો પ્રભુ ઈસુના નામમાં, આમેન. છેલ્લા કેટલાય દિવસોથી આપણે બધા આપણા ઘરોમાં છીએ અને તમે થોડા કંટાળી પણ ગયા છો, કંટાળી ગયા છો ને. તમને એમ થતું હશે કે ક્યારે આપણે આમાંથી બહાર જઈશું, ક્યારે આપણે દોસ્તોને મળવા જઈશું અને ક્યારે આપણે ફરવા જઈશું. ફરવા જવાનું તો કોને ના ગમે, તમે લોકો પણ ફરવા જતા હશો. તમે શેમાં બેસીને ફરવા જાઓ છો? ટ્રેનમાં બેસીને ફરવા જાઓ, બસમાં બેસીને જાઓ, કારમાં જાઓ, અને જો નજીકનું સ્થળ હોય તો ચાલતા પણ જઈ શકાય, અને જો બીજા દેશમાં જવું હોય તો વિમાન મારફતે તમે અહીંયાથી બેસો અને થોડા જ કલાકોમાં બીજા દેશમાં પહોંચી શકો. અને આજે હું તમને એવા જ એક પ્રભુના સેવકના જીવન વિશે વાત કરવાની છું કે જેઓ દૂર દેશથી આપણા દેશમાં આવ્યા, પણ વિમાનમાં બેસીને નહીં, એવો તો વાણમાં બેસીને આવ્યા. કારણ કે થોડા વર્ષો અગાઉ જ્યારે વિમાનની શોધ થઈ નહોતી અને ત્યારે ઇંગ્લેન્ડ પાસે આવેલા આયર્લેન્ડ નામનો દેશ, નાનકડો દેશ, તમે કદાચ નકશામાં એ જોયો પણ હશે, આ દેશમાં એક સભા ભરાઈ અને આ સભામાં એવો પડકાર આપવામાં આવ્યો કે ભારતમાં રહેલા ગુજરાત રાજ્યમાં જવાને માટે કોણ તૈયાર છે. અને એક જુવાન વ્યક્તિ તેમાં તૈયારી બતાવે છે, અને આ જુવાન તો બહુ જ વિદ્વાન હતા, ઈશ્વર વિદ્યાનું જ્ઞાન તેમની પાસે હતું, તેઓ ખૂબ ભણેલા પણ હતા. અને એ જુવાન જેનું નામ આપણે બધા જ જાણીએ છીએ, રેવરન ડોક્ટર જેમ્સ ગ્લાસ્કો. અને આ સમિતિ દ્વારા રેવરન ડોક્ટર જેમ્સ ગ્લાસ્કોની પસંદગી કરવામાં આવી અને તેમની સાથે એક બીજા પણ સેવક રેવરન એલેક્ઝાન્ડર કેર, તેઓની પણ પસંદગી કરવામાં આવી અને બંને પ્રભુના સેવકોને ત્યાં આયર્લેન્ડથી સ્ટીમર મારફતે, વાણ મારફતે એ મુંબઈ તરફ રવાના કરવામાં આવ્યા. તમે લોકો ક્યારેક બોટમાં બેઠા હશો, તળાવમાં કે નદીમાં ક્યારેક બોટની તમે મુસાફરી કરી હશે. તો થોડીક વાર આપણે જો બોટમાં મુસાફરી કરીએ, સફર કરીએ, તો એ બહુ મજા આવે એવી હોય, પણ બહુ લાંબા દિવસો, ઘણા દિવસોની જો આ સફર હોય, આ મુસાફરી હોય, તો બહુ કંટાળાજનક બની જાય. અને ઘણી બધી વાર તો દરિયામાં મોટું તોફાન પણ આવે, અને આવા સમયે બહુ જ અગવડતા ભરી એવી આ મુસાફરી બની જાય. અને ઇંગ્લેન્ડથી અહીંયા આવવા માટે તો 6 મહિના જેટલો સમય લાગે. અને આ પ્રભુના સેવકો પોતપોતાની પત્નીઓ સાથે વાણમાં બેસી અને દરિયાઈ માર્ગે અગવડતા ભરી મુસાફરી કરી અને મુંબઈ તરફ આવ્યા. અને એ સાલ તો હતી 1840 ની સાલ. અને મુંબઈ આવ્યા પછી તેમણે સર્વપ્રથમ કામ શું કર્યું? એમને ક્યાં કામ કરવા માટે મોકલવામાં આવ્યા હતા? ગુજરાતમાં. અને ગુજરાતમાં જો કામ કરવું હોય તો ગુજરાતી ભાષા તો આવડવી જ જોઈએ, અને આ સેવકો તો ઇંગ્લિશ બોલનારા, એટલે સૌથી પ્રથમ એમણે કામ કર્યું ગુજરાતી ભાષા શીખવાનું, અને ગુજરાતીઓનું રીતભાત એની તાલીમ તેઓએ લીધી. અને ત્યારબાદ આ બંને સેવકો પોતાના કુટુંબો સાથે મુંબઈથી ગુજરાતના સૌરાષ્ટ્રના ઘોઘા બંદરે આવ્યા, એ પણ વહાણમાં જ બેસીને આવ્યા હતા. હા, અને ઘોઘા નામનું એક નાનકડું બંદર છે, ત્યાં તેઓ આવ્યા અને ત્યાંથી રાજકોટની પાછી મુસાફરી. અને એ મુસાફરી કંઈ કારમાં કે પછી કોઈ બસમાં નહીં, પણ બળદગાડામાં. આ બંને કુટુંબો જેઓ આપણી પાસે પરદેશથી આવ્યા હતા, બળદગાડામાં બેસી અને તેઓ રાજકોટ પહોંચ્યા. રાજકોટ પહોંચી અને આ બંને પ્રભુના સેવકોએ
ઈશ્વરનું કાર્ય કરવાનું શરૂઆત કરી. તેમણે ઈસુની સુવાર્તા લોકોમાં પ્રગટ કરવાની શરૂઆત કરી અને નાની નાની ભજન સેવાઓ એમણે શરૂ કરી, નાની નાની પ્રાથમિક સ્કૂલ શરૂ કરી. અને હજુ તો આ સેવા કાર્યની શરૂઆત જ હતી અને તેમાં એક બહુ જ દુઃખદાયક બનાવ બની ગયો. રેવરન્ડ ડોક્ટર જેમ્સ ગ્લાસ્કોની 3 જ મહિનાની દીકરી, જેનું નામ હતું માર્ગરેટ, તેનું અવસાન થયું. હવે આપણે કલ્પના કરી શકીએ કે જ્યારે કોઈ કુટુંબમાં કોઈ બાળકનું મૃત્યુ થાય એ કેટલો આઘાતજનક બનાવ હોય. અને આ આઘાતજનક બનાવ તેમાંથી હજુ તો એ બહાર આવે એ જ અરસામાં તેમની સાથેના જે સેવક હતા રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર, તેઓનું પણ અવસાન થયું. આવા બબ્બે આઘાતજનક બનાવ બન્યા. કોઈ પણ વ્યક્તિ હતાશામાં સરી જાય, કોઈ પણ વ્યક્તિ નિરાશ થઈ જાય અને પોતાનું કામ પડતું મૂકી અને પાછા ચાલી જાય. પણ પ્રભુના આ સેવક એ ઈશ્વર પર ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ ઈશ્વરને વિશ્વાસુ હતા. તેઓએ પોતાનું કામ પડતું મૂક્યું નહીં અને ગુજરાતની ભૂમિ માટે આ બંને જે સેવક અને તેમની દીકરી એ બંને બીજ રૂપે મેળવાયા. અને રેવરન્ડ ડોક્ટર જેમ્સ ગ્લાસ્કોએ ત્યારબાદ પોતાનું કાર્ય શરૂ કર્યું અને લોકોને સુવાર્તા આપવાનું શરૂ કર્યું, ખાસ કરીને સામાન્ય લોકો સમજી શકે એવી ભાષામાં નાના નાના ચોપાનિયા, જેને આપણે ટ્રાક્ટ કહીએ છીએ, આ ટ્રાક્ટ તેઓએ લોકોમાં વહેંચવાની શરૂ કરી. અને એ સમયમાં એ ટ્રાક્ટ લેવાને માટે લોકોની લાંબી લાઈન તેમના ઘર આગળ થતી હતી. એટલી બધી લોકોને ઈશ્વરના વચનોની ભૂખ હતી. અને તેમણે સન્ડે સ્કૂલ શરૂ કરી, પ્રાથમિક સ્કૂલ શરૂ કરી અને ધીરે ધીરે લોકોમાં પ્રભુનું કાર્ય કરવાનું એમણે શરૂ કર્યું. તેમને જે હેતુસર અહીંયા મોકલવામાં આવ્યા હતા મિશનરી કાર્યને માટે, ગુજરાતમાં એ ગુજરાતના લોકોને પ્રભુ ઈસુની સુવાર્તા એ આપવાને માટે એ કાર્ય એમણે ચાલુ રાખ્યું. એ કાર્યમાં તેઓ આગળ ધપતા ગયા. અને ગુજરાતની અંદર આયરિશ પ્રેસબિટેરિયન મિશન, જેને આપણે આઈપી મિશન કહીએ છીએ, તેની મંડળીઓ સ્થપાવવાની શરૂ થઈ અને તેમાં તેઓએ પાયારૂપ કામગીરી બજાવી અને ધીમે ધીમે ક્રમશઃ બીજા સેવકોની સાથે રહી અને તેઓએ સુરત, આણંદ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ આ મંડળીઓની સ્થાપના કરી. અને આઈપી મિશને અલગ અલગ સેવા ક્ષેત્રોમાં સ્કૂલો સ્થાપી અને હોસ્પિટલ સ્થાપી અને ખાસ કરીને રેવરન્ડ ડોક્ટર જેમ્સ ગ્લાસ્કો, તેમને મળેલા તમામ તાલંતોનો ઉપયોગ તેમણે પ્રભુના કાર્યને કરવાને માટે તેનો ઉપયોગ કર્યો. તેઓ ખૂબ સરસ ગીતો પણ રચી શકતા હતા. ભજન સંગ્રહના કેટલાક ગીતોનું ભાષાંતર તેમણે કરેલું છે ઇંગ્લિશમાંથી. અને તમે પેલું ગીત તો સાંભળ્યું જ હશે, કેમ કે તેની કૃપા 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 કૃપા. અને આ ગીત તો રેવરન્ડ ડોક્ટર જેમ્સ ગ્લાસ્કો સાહેબે લખ્યું છે. તમે એક કામ કરી શકો કે આવા ભજન સંગ્રહમાંથી જેમ્સ ગ્લાસ્કોના રચેલા ગીતોનું એક લિસ્ટ બનાવી શકો. તમને આશ્ચર્ય થશે કે ક્યાં ઇંગ્લિશમાં બોલનારા સેવકો અને ગુજરાતી ભાષામાં તેઓએ ગીતોની રચના કરી. અને સાહિત્ય પ્રત્યે પણ તેમનો ખૂબ લગાવ હતો અને પ્રભુની સુવાર્તા સાહિત્યના માધ્યમ દ્વારા લોકોમાં હજુ આગળ વધે તેના માટે 1852 એટલે કે 1852ની સાલમાં ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની તેમણે સ્થાપના કરી, જેનું કાર્ય હતું ખ્રિસ્તી સાહિત્યનું પબ્લિકેશન, જે હજુ પણ કાર્યરત છે. અને ગુજરાતી ખ્રિસ્તી સાહિત્ય અને મેગેઝિન ને પબ્લિકેશનનું કાર્ય કરી રહી છે. અને આવા જે પ્રભુના સેવક રેવરન્ડ ડોક્ટર જેમ્સ ગ્લાસ્કો, તેમણે પોતાને મળેલા બધા જ તાલંતોનો ઉપયોગ પ્રભુની સેવામાં જીવન પર્યંત કર્યો અને ઘણા બધા કાર્યોમાં, ઘણી બધી સંસ્થાઓના સ્થાપના કાર્યમાં તેઓ એ આગળ પડતો ભાગ ભજવ્યો. અને જે નવા વિશ્વાસી કુટુંબો હતા તેઓને વસાવવાને માટે તેમણે ખાસ રસ લીધો અને બોરસદ પાસે ખાસીવાડી, આણંદ પાસે કડાણા અને અમદાવાદ પાસે રાણીપુર જેવી જગ્યાઓમાં, જેવા પરાઓમાં પણ આ ખ્રિસ્તી કુટુંબોને વસાવ્યા, તેમની આત્મિક ઉન્નતિને માટે કાર્ય કર્યું. અને આ બધા જ કાર્યમાં રેવરન્ડ ડોક્ટર જેમ્સ ગ્લાસ્કો સાહેબે ખૂબ જ
રસપૂર્વક અને પ્રભુની મદદ દ્વારા એમણે આ કાર્ય ચાલુ રાખ્યું. પ્રભુના સેવકના જીવન વિશે, તેમના કાર્ય વિશે જો વાત કરવા બેસીએ તો એની ઘણી લાંબી યાદી બની શકે, પરંતુ આપણને તેમના જીવનમાંથી ત્રણ પડકાર મળે છે. સૌથી પ્રથમ તો તેમણે એ પ્રભુના વચનોને બીજા લોકોને કહેવાને માટે તૈયારી બતાવી અને 1841માં તેઓ ગુજરાતમાં આવ્યા મિશનરી તરીકે. બીજી ખાસ અગત્યની વાત કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવી પણ તેઓએ ધીરજ ગુમાવ્યા વગર કે પીછેહટ કર્યા વગર પ્રભુના કાર્યને ચાલુ રાખ્યું. અને ત્રીજી અગત્યની બાબત કે તેમણે પોતાને મળેલા તમામ ટેલેન્ટોનો ઉપયોગ ઈશ્વરના મહિમાને અર્થે કર્યો. બાળકો, પ્રભુના આવા સેવકોના જીવન પરથી આપણે પ્રેરણા લઈ શકીએ. તમે ભલે અત્યારે નાના છો, પરંતુ આપણે હંમેશા ઈશ્વરના વચનો બીજાઓને વહેંચવાને માટે, તમારા મિત્રોને વહેંચવાને માટે તૈયારી બતાવીએ. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય પણ આપણે આપણા કાર્યને, આપણને જે સોંપવામાં આવ્યું છે એ કાર્યમાંથી પીછેહટ કરીએ નહીં અને ઈશ્વર પર હંમેશા ભરોસો રાખીએ. આપણો ઈશ્વર એ સર્વશક્તિમાન ઈશ્વર છે. ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ તે આપણને બહાર કાઢી શકે છે. અને ત્રીજી અગત્યની બાબત કે આપણને બધાને ઈશ્વર તરફથી અલગ અલગ ટેલેન્ટ્સ મળેલી છે. કોઈ ગાઈ શકે છે, કોઈ વગાડી શકે છે, કોઈ ચિત્ર દોરી શકે છે, અને આ બધી જ જે ટેલેન્ટ્સ છે તેનો ઉપયોગ આપણે ઈશ્વરના મહિમાને અર્થે કરતા રહીએ અને ઈશ્વરના આશીર્વાદના આપણે ભાગીદાર થઈએ. તો બાળકો, આપણને આ સેવક વિશેના જીવન પરથી આપણને ઘણી પ્રેરણા મળે છે. આવા પણ પ્રભુના જે બીજા સેવકો છે તેમના જીવનનો પણ તમે અભ્યાસ કરજો અને આ જે તમે આજે વાત સાંભળી તે તમારા મિત્રોની સાથે પણ શેર કરજો, કરશો ને મિત્રો? અને ઈશ્વર તમને એનો આશીર્વાદ આપે અને તમને સંભાળી બચાવી રાખે. આવજો. હેલો બાળકો, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજે તમારે ગીત શીખવું છે? જો શીખવું હોય તો તૈયાર થઈ જાઓ. આજના ગીતના શબ્દો છે, દિખાના 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 હે સબકો દિખાના હે, યીશુ કે અનોખે પ્યાર કો સબકો દિખાના હે. દિખાના 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 હે
બાળકો, આપણે બાઇબલમાંથી એક વાર્તા સાંભળીએ. બાળકો, આ કોણ છે? આ પ્રભુ ઈસુ છે, જે દેવના દીકરા અને આપણા તારનાર છે. જ્યારે ઈસુબાપ ધરતી પર હતા ત્યારે તેમણે લોકોને શિક્ષણ આપ્યું અને તેમણે ઘણા ચમત્કારો કર્યા, અને જેઓ માંદા હતા કે બીમાર હતા તેઓ સગળાને સાજા કર્યા. પ્રભુ ઈસુ જ્યાં કંઈ જતા હતા ત્યાં મોટા ટોળા તેમની પાછળ પાછળ જતા હતા. અને એક દિવસે શું થયું ખબર છે બાળકો? આવો જ એક મોટું ટોળું પ્રભુ ઈસુની વાર્તા સાંભળવા માટે આવ્યું, અને તેમાં 5000 લોકો હતા. અને પ્રભુ ઈસુએ ફિલિપ પૂછ્યું, ફિલિપ, એને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લાવીએ? ઈસુએ ફિલિપને પારખવા સારું આ પૂછ્યું હતું, કેમ કે તે શું કરવાના હતા તે તો તેઓ જાણતા જ હતા. ફિલિપે કહ્યું, એક મહિનાનો પગાર જેટલું ખાવાનું લાવીશું તો પણ આટલા બધા જણાને આપણે જમાડી શકીશું નહીં. આંદ્રિયાએ કીધું, ઈસુબાપ, આપણી પાસે અહીંયા એક બાળક છે અને એના મમ્મીએ એને 5 રોટલી અને 2 માછલી ભરી આપી છે, પણ 5 રોટલી અને 2 માછલી આપણા 5000 લોકો વચ્ચે કઈ રીતના બસ થાય? પ્રભુ ઈસુએ કીધું, બધાને બેસાડો. અને બધા બેસી ગયા. પછી પ્રભુ ઈસુએ રોટલી લીધી અને સ્તુતિ કરી અને આશીર્વાદ માંગી અને બધા બેઠેલાઓને પીરસી. ત્યારબાદ તેમણે માછલી લીધી અને તેની પર પણ આશીર્વાદ માંગ્યો અને બધાને આપી. એટલી 5 રોટલી ને 2 માછલીમાંથી બધાએ ખાધું, બધા ધરાયા. ઈસુબાપે શિષ્યોને કહ્યું, કશું નકામું ના જાય તે માટે તમે બધું એકઠું કરો. અને 12 ટોપલી ભરી અને ખાવાનું બચ્યું. ઈસુબાપે બધાને જમાડ્યા અને બધાની જરૂરિયાત પૂરી પાડી. આવા હતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એ આપણે બધાને પ્રેમ કરે છે, આપણી સંભાળ રાખે છે. તો બાળકો, તમને આ વાર્તા ગમી ને? મજા પડી? ઓ, એટલા સરસ ગીતો આપણે શીખ્યા ને. ઓકે, હવે થાક્યા હશો? ચાલો હવે આપણે બેસીને પ્રભુના વચનમાંથી પ્રભુના સેવકના જીવન વિશે શીખવા માંગીએ છીએ. હા, પ્રભુના વચનમાં ઘણા બધા પ્રભુના સેવકોના જીવન વિશે લખવામાં આવે છે. ચાલો બતાવો આ શું છે. કેટલું સરસ લાગે ને? હા, ફૂલ બધાને ગમે, તમને પણ ગમે છે ને? હા, આ ફૂલ કેટલું સુંદર છે, બહુ સરસ છે, મને પણ ગમે છે, તમને પણ ગમે છે. સુંદર ફૂલ છે માટે બધાને ગમે છે, પણ જો આ ફૂલ તોડી નાખીએ તો, આપણને મચડી નાખીએ, છૂંડી નાખીએ, હવે તમને ગમે? હવે હું આ ફૂલ તમને આપું તો તમને ગમશે નહીં? હા, આવું છૂંડાઈ ગયેલું, આવું મચડી નાખેલું, આવું તોડી નાખેલું ફૂલ આપણને નહીં ગમે. પણ આવું તોડી નાખેલું છૂંડાઈ ગયેલું ફૂલ પણ જો પ્રભુના હાથમાં મૂકવામાં આવે, એ પ્રભુના હાથમાં જો મૂકવામાં આવે તો પ્રભુ એ ફૂલને બહુ જ આશીર્વાદિત કરે અને બહુ બધા લોકોને માટે એ ફૂલને આશીર્વાદનું કારણ બનાવે છે. હા, ઘણા બધા લોકો એનાથી ખુશ થઈ જાય. એ છૂંડાયેલું ફૂલ પણ પ્રભુના હાથમાં ઉપયોગી થઈ શકે છે, હે ને? ઓકે, આવી જ રીતે પ્રભુમાં પ્રિય બાળકો, તમારું જીવન પણ આવા ફૂલના જેવું છે, સુંદર, બહુ જ સરસ, બધાને ગમે છે, પ્રભુને પણ ગમે છે. પણ ઘણી બધી વખત જેમ આ ફૂલ આપણે છૂટી નાખીએ છીએ, એમ ચેતન આપણા જીવનને છૂટી નાખે છે, તોડી નાખે છે, મચડી નાખે છે. પાપનું આપણા જીવનમાં આખું અથવા ઈશ્વરથી આપણે દૂર જઈએ છીએ ત્યારે આપણું જીવન આવું છૂંડાઈ જાય છે. પણ મેં કહ્યું એ પ્રમાણે, એ વખતે મેં કીધેલું યાદ છે, હજુ પણ આપણા માટે તપ છે, હજુ પણ આપણો પ્રભુ આપણને પ્રેમ કરે છે. આવા છૂંડાયેલા બગડી ગયેલા જીવનોને પણ પ્રભુ પોતાના હાથમાં લઈને
બહુ જ બધાને માટે આશીર્વાદનું કારણ બનાવે છે. યસ બાળકો, એવું જ ફૂલ જેવું સરસ મજાના જીવન વિશે હું વાત કરવા માંગુ છું. એક સુંદર ફૂલ જેવું એમનું જીવન હતું, પણ એક સમય એવો આવ્યો કે શેતાને એ જીવનને પોતાના હાથમાં લીધો, પણ પ્રભુની કૃપા શેતાન કરતાં પણ બહુ જ મોટી અને મહાન છે. પ્રભુએ ફરી એકવાર એ પાત્રને પોતાના હાથમાં લીધો અને ઘણા બધા જીવનોને માટે એ પાત્રને આશીર્વાદનું કારણ બનાવી દીધું. હા, એવું જ એક પાત્ર બાઇબલમાં જેના વિશે બહુ જ ઊંડાણથી લખવામાં આવ્યું છે, ઇઝરાયલના કુળમાં જન્મેલો, ઇઝરાયલના 12 કુળ હતા, એમાંનું જે સૌથી છેલ્લું કુળ જેને કહેવાય છે એ બિન્યામીનનું કુળ. બિન્યામીનના કુળમાં આ બાળક જન્મ્યું હતું. ચુસ્ત યહૂદી કુટુંબ, પડોશી કુટુંબ એમાં એનો જન્મ થયો હતો, અને માટે એ બાળક જ્યારે જન્મ્યું ત્યારે એની બહુ જ કાળજી લેવામાં આવી. એ બાળકને બે નામ આપવામાં આવ્યા, યહૂદી કુટુંબમાં જન્મ્યું, ઇઝરાયલી હતો માટે એને એક યહૂદી નામ આપવામાં આવ્યું કે જે નામ છે સાઉલ. પણ એ બાળક રોમ પ્રાંતમાં રોમન સામ્રાજ્ય દ્વારા પણ એના માતા પિતા એ નાગરિકત્વ ધરાવતા હતા, જેના કારણે એક રૂમી નામ પણ એને મળ્યું, જેને લેટિન ભાષાનું જે નામ એ બાળકને મળ્યું એ નામ તો પાઉલ હતું. આ સાઉલ કે જે પાઉલ પણ છે, એ જ્યારે નાના હતા ત્યારથી એના માતા પિતાએ બહુ કાળજી લીધી, બહુ સરસ રીતે એનો ઉછેર કર્યો, ધર્મનું શિક્ષણ એને બહુ જ સારા ગુરુ કે જે એ વખતના બહુ પ્રખ્યાત ગુરુ હતા, શિક્ષક હતા, જેનું નામ ગમાલિયલ હતું, એમની પાસેથી આ પાઉલને ધર્મનું શિક્ષણ મળે એની કાળજી લેવામાં આવી. આ ગમાલિયલ એવા મહાન શિક્ષકના ચરણોમાં બેસીને પાઉલે ધર્મનું, યહૂદી ધર્મનું, યહૂદી શાસ્ત્રનું અભ્યાસ કર્યો હતો. અને માટે એમ કહેવાય કે આ છોકરા પાઉલને તો પ્રભુએ વિશેષ કાળજી રાખીને ઉછેર્યો છે. પાઉલ મોટા થતા ગયા. હા, તમે જુઓ કેટલો બધો આશીર્વાદ એમની પાસે છે. યહૂદી કુલમાં, બિન્યામીનના કુલમાં જન્મેલા, ચુસ્ત પડોશી કુટુંબમાં જન્મેલા, ગમાલિયલ જેવા મહાન શિક્ષકની પાસેથી જેમણે ધર્મનું જ્ઞાન મેળવ્યું હતું, અને ધર્મ વિશે બહુ જ જનૂની એવો એ જુવાન કે જેને આપણે એમ કહેવાય કે આશાસ્પદ જુવાન કહેવાય. હવે એક નવો વળાંક ત્યાં આપણને જોવા મળે છે, અને એ વળાંક એવો, એ સમયમાં પ્રભુ યેશુ ખ્રિસ્તની સુવાર્તા જે લોકો પ્રગટ કરતા હતા, પ્રચાર કરતા હતા, એ બધાને આ યહૂદી લોકો પોતાના દુશ્મન ગણતા હતા. યહૂદી લોકો પ્રભુ યેશુ ખ્રિસ્તની વાત કરનાર દરેક વ્યક્તિની સતામણી કરતા હતા, એમને મારતા હતા, એમને એ સુવાર્તા પ્રગટ ના કરે માટે હેરાન કરતા હતા. પાઉલ કે જે સાઉલ પણ છે, એ પણ આ કાર્યમાં યહૂદી લોકોની સાથે જોડાયો. જ્યાં પણ પ્રભુ યેશુ ખ્રિસ્તની વાત પ્રગટ કરનાર વ્યક્તિ એમને જોવા મળે ને, તો તરત આ બધા જ જાય અને એમને મારે, હેરાન કરે, એમને સતાવે. સ્ટેફન નામના એક વ્યક્તિની વાત બાઇબલમાં લખવામાં આવી છે કે જે પ્રભુ યેશુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો હતો, પ્રભુ યેશુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના લીધે ઈસુની વાત પ્રગટ કરતો હતો. એક વખત સ્ટેફન ઈસુની વાત પ્રગટ કરતા હતા અને કેટલાક યહૂદી લોકો આવી ગયા, સ્ટેફનને પકડી પાડ્યો અને યહૂદી લોકો એ સ્ટેફનને મારવા લીધા.
તમને ખબર છે બાઇબલ એવું કહે છે કે એ યહૂદી ટોળાએ જે સ્ટેફન નામના પ્રવેશ ઉપર વિશ્વાસ કરનાર એ જુવાનને પથ્થરે માર્યો અને પથ્થરે એવું માર્યો કે સ્ટેફન મરી ગયો અને આ ટોળામાં આગેવાની લેનાર પાઉલ હતા એનો મતલબ શું થયો કે પાઉલ તો પ્રભુ ખ્રિસ્તનો કટ્ટર વિરોધી હતો પાઉલ તો પ્રભુ ખ્રિસ્તને પ્રગટ કરનાર દરેક વ્યક્તિને મારવા માટે દોડી જતો હતો પ્રભુ ખ્રિસ્તનું નામ કોઈ લે તો પાઉલ ત્યાં આગળ સરસ દોડી જાય ને એની સતાવણી કરે એને મારે એને હેરાન કરે અને ઈસુનું નામ ના લેવું એવી ધમકીઓ આપે હા આ પાઉલ કે જેને સાઉલ પણ કહેવાય છે એ ઈસુનો કટ્ટર વિરોધી થઈ ગયા કેમ કે એ પાઉલ કે સાઉલનું જીવન ઈસુના વિશ્વાસને પ્રગટ કરનાર વ્યક્તિઓના અગેન્સ્ટમાં વિરોધમાં શેતાન ઉપયોગ કરતો હતો જ્યારે આપણું જીવન શેતાનના હાથમાં હોય ને ત્યારે આપણને પણ ખબર ના હોય અને આપણે ઈશ્વરના કાર્યનો વિરોધ કરનારા બની જઈએ પાઉલને ખબર જ નહોતી કે એ પોતે આ રીતે દેવના કામનો વિરોધ કરી રહ્યો છે પવિત્ર પરમેશ્વરના કામનો વિરોધ કરી રહ્યો છે એનો તો એને તો એમ હતું કે હું તો સારું કામ કરી રહ્યો છું પણ એ ખોટા રસ્તે વળી ગયો હતો એને મળેલા એ ધર્મના શિક્ષણ એને મળેલા એ સારા સંસ્કાર એને મળેલી એ સારી બધી જ સુવિધાઓનો ઉપયોગ કરીને એનો ઉછેર કરવામાં આવ્યો છતાં પણ આજે પાઉલ જાણે કે ઈસુ ખ્રિસ્તનો વિરોધી બની ગયો છે પણ મેં કહ્યું તે પ્રમાણે કે જ્યારે પરમેશ્વર કોઈનું બગડેલું જીવન પણ પોતાના હાથમાં લે ને તો એ બગડેલું જીવન ફરી એકવાર આશાસ્પદ બની જાય છે ફરી એકવાર આશીર્વાદિત બની જાય છે ફરી એકવાર ઘણા બધાને માટે આશીર્વાદનું કારણ બની જાય છે એવું જ આની સાથે થયું પાઉલ એક વખત યરુશાલેમથી દમશક ખ્રિસ્તી લોકોની સતાવણી કરવા માટે નીકળ્યા થોડાક લોકોને એમને પોતાની સાથે લીધા યરુશાલેમ ના યહૂદીઓ પાસેથી એમણે અધિકારના પત્રો લીધા કે દમશકમાં ઘણા બધા લોકો છે કે જે ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરી રહ્યા છે અને ત્યાં આગળ જઈને એ લોકોને મારવાના એ લોકોને સતાવણી કરવાની એ લોકોને હેરાન કરવાના અને ઈસુનું નામ એ લોકો પ્રચાર ન કરે એની કાળજી લેવાની અને આ હેતુ સાથે આ કામ કરવા માટે પાઉલ યરુશાલેમથી દમશક જવા નીકળ્યો છે એ લોકો જઈ રહ્યા છે અને રસ્તામાં અચાનક એક બહુ જ અજાયબ જેવો પ્રકાશ પાઉલ પર પડ્યો પાઉલ નીચે પડી ગયો એટલો અજાયબ જેવો પ્રકાશ હતો કે પાઉલ આંધળો થઈ ગયો પણ એક અવાજ પાઉલને સંભળાયો અને અવાજ એ હતો પાઉલ પાઉલ તું મને કેમ સતાવે છે પાઉલને આશ્ચર્ય થયું અને પાઉલે તરત જ પ્રશ્ન કર્યો કે પ્રભુ તમે કોણ છો કેમ કે પાઉલને ખબર જ નહોતી કે કોને સતાવી રહ્યા છે પાઉલનો પ્રશ્ન વ્યાજબી હતો એ જાણતો જ નહોતો અને પાઉલે જેવો પ્રશ્ન કર્યો કે પ્રભુ તમે કોણ છો તો ફરી આકાશમાંથી એવી વાણી સાંભળવામાં આવી કે પાઉલ હું ઈસુ છું ઈસુ કે જેને તું સતાવી રહ્યો છે ત્યારે પાઉલને ભાન થયું હું બહુ ખોટું કરી રહ્યો છું પાઉલને થયું કે હો ઈસુ તમે દેવ છો અને તમને પ્રચાર કરનાર તમને પ્રગટ તમને લોકો સુધી લઈ જનાર લોકોને હું સતાવતો હતો પાઉલને પોતાના પાપનું ભાન થાય છે પાઉલ ત્યાં આગળ આંધળો થઈ ગયો એની સાથે જે વ્યક્તિઓ હતા એમણે પાઉલના હાથ પકડીને
દમશક લઈ જાય છે. પાવલને કહેવામાં આવ્યું હતું કે દમશકમાં અનાન્યા નામના વ્યક્તિના ઘરે તું જજે, અને બીજી બાજુ પવિત્ર આત્મા અનાન્યાને એ કહી દે છે કે જો પાવલ તારા ઘરે આવશે, પાવલ અનાન્યાના ઘરે જાય છે, અનાન્યા પાવલના માટે પ્રાર્થના કરે છે અને પાવલ ફરી એકવાર એકઠો થાય છે. આ વખતે પાવલની આત્મિક આંખો પણ ઉઘડી ગઈ. એને ખબર પડી કે હું જેને સતાવી રહ્યો હતો એ તો દેવની મંડળી, પ્રભુ ખ્રિસ્તની મંડળી છે. પ્રભુ ખ્રિસ્તને હું સતાવી રહ્યો હતો. પાવલને જ્યારે પોતાનો એક પાપનો પસ્તાવો થાય છે, એને જ્યારે એ સભાનતા આવે છે, ત્યારે એના જીવનની દિશા બદલાઈ જાય છે. એણે પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપી દીધું અને અનાન્યા પાવલનો ત્યાં બાપ્તિસ્મા કરે છે. બાપ્તિસ્મા મેળવ્યા પછી પાવલને પ્રભુ 3 વર્ષ માટે અરણ્યમાં લઈ જાય છે. અરણ્યમાં 3 વર્ષ વિતાવ્યા પછી પાવલ ફરી એકવાર લોકોની સેવા માટે લોકોની મુક્તિ આપે છે. આ વખતે પાવલ બદલાઈ ગયો છે. હવે આ એ પાવલ નથી રહ્યો કે જે ખ્રિસ્તીઓને હેરાન કરતો હતો, પણ હવે આ પાવલ એ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરનાર પાવલ બની ગયો. પાવલના જીવન વિશે જો તમે બાઇબલમાં વાંચશો, આપણને ખરેખર પ્રભુનો આભાર માનવાનું મન થઈ આવે. કેટલો અદ્ભુત પ્રભુ પ્રત્યેનો એનો પ્રેમ. કરંથીઓના પત્ર, બીજા પત્રના 11મા અધ્યાયમાં તમે વાંચો, પાવલ એમ કહે છે કે મેં કેટલી બધી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવાને માટે માર ખાધો છે. લોકોએ મને ચાબુક ફટકાર્યા. કેટલી બધી વાર હું હેરાન થયો, મારી સતાવણી કરવામાં આવી. લોકોએ પાવલની સતાવણી કરી, પણ ઈશ્વરની વાત પ્રગટ કરવાનું પાઉલે નિડરતાપૂર્વક ચાલુ રાખ્યું. પાઉલે પોતાના જીવનમાં 3 મિશનરી યાત્રા કરી, મિશનરી યાત્રા, અને 3 મિશનરી યાત્રામાં પાઉલે ઘણી બધી મંડળીઓની સ્થાપના કરી, ઘણા બધા લોકોને પ્રભુ ઈશ્વરનું નામ આપ્યું, ઘણા બધા લોકોને ઈશુ પર વિશ્વાસ કરવા માટે પાઉલ ઈશ્વરના હાથનું એક માધ્યમ બની ગયો. અને એમ પાઉલનું જીવન બહુ બધાને માટે આશીર્વાદિત બનતું ગયું. તમને ખબર છે બાઇબલના નવા કરારમાં 27 પુસ્તકો છે, અને એમાંથી 13 પુસ્તકો તો ફક્ત આ પાઉલે લખેલા છે. અને પાઉલે લખેલા એ પુસ્તકોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યારે પવિત્ર આત્મા આપણી સાથે વાત કરે છે. એના એ પત્રોનો જો તમે અભ્યાસ કરશો તો બહુ જ મોટા મોટા સિદ્ધાંતો એક સરળ ભાષામાં આપણે સમજી શકીએ ને એવી ભાષામાં એમણે રજૂ કર્યા છે. પ્રભુનો આભાર માનીએ આ પાઉલના જીવનમાં માટે. પ્રભુએ એક ચોક્કસ હેતુ માટે એને આ પૃથ્વી પરનું જીવન આપ્યું, અને પ્રભુનો એ હેતુ પાઉલ પૂરો કરી શકે માટે એના જીવનનું ઘડતર પણ પ્રભુએ એ રીતે જ કર્યું. પણ એક સમય એવો આવ્યો કે પાઉલ એ જ ઈશ્વરને વિરુદ્ધ થઈ ગયો હતો. એ જ ઈશ્વરને વિરુદ્ધ કે જે ઈશ્વરે એને કાળજીપૂર્વક ઉછેર્યો હતો, તૈયાર કર્યો હતો, પણ ઈશ્વર એને મૂકી દીધું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના પોતાની કૃપામાં એનો હાથ પકડી લીધો અને પાઉલનું જીવન બદલાઈ ગયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકોનો વિરોધ કરનાર પાઉલ જ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકોને ઉત્તેજન આપનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોને વિશ્વાસમાં આગળ લઈ જનાર, અને એમની સાથે રહીને ઈસુ ખ્રિસ્તની સુવાર્તા દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચે ને એવો પ્રયત્ન કરનાર આ પાઉલ બની ગયો. પ્રભુમાં પ્રિય બાળક, તમારા ને મારા જીવન માટે પણ
પરમેશ્વરની પાસે, આપણા કૃપાલ દેવ પ્રભુ કૃષ્ણની પાસે એક યોજના છે. અને માટે કાળજીપૂર્વક આપણો ઉછેર કરવામાં આવે છે. આપણા જીવનમાં આજે આપણે જે કઈ સુખ સહેલી કે સગવડતાઓ કે વ્યવસ્થાઓ અનુભવી રહ્યા છે, એ બધામાં પ્રભુ પોતાની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. પ્રભુ પોતાની કૃપામાં એ બધું આપે છે, કેમ કે પ્રભુ પાસે તમારા અને મારા જીવન માટે એક ચોક્કસ હેતુ છે. જેમ પાઉલના જીવન માટે પ્રભુની પાસે એક ચોક્કસ હેતુ હતો, અને માટે પાઉલ એ દેવનું એક વિશિષ્ટ સર્જન બન્યું. તમે ને હું પણ જ્યારે આપણું જીવન પ્રભુ ઈશ્વરના હાથમાં મૂકી દઈએ છીએ, ત્યારે પ્રભુ ઈશ્વર એ જીવનને પોતાના હાથમાં લઈને બહુ બધાને માટે આશીર્વાદનું કારણ બનાવી દે છે. તમારું જીવન પ્રભુને જોઈએ છીએ, જેથી પ્રભુ ઘણા બધાને તમારા જીવનથી આશીર્વાદ આપવા માંગે છે. પાઉલના જીવનથી એ સમયમાં ઘણા બધા આશીર્વાદ પામ્યા, એટલું જ નહીં પણ આજે પણ એણે લખેલા પત્રોને વાંચીને ઘણા બધા લોકો આશીર્વાદ પામી રહ્યા છે. તમારું ને મારું જીવન પણ પ્રભુ એવું જ બનાવવા માંગે છે. શું તમે એના માટે તૈયાર છો? પ્રભુનો અવાજ સાંભળો. પ્રભુ તમને કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, તું મને કેમ સતાવે છે? તું મને કેમ સતાવે છે? મારા હાથમાં આવી જાય. જ્યારે પ્રભુના હાથમાં આપણે આપણું જીવન મૂકીએ છીએ, ત્યારે પ્રભુએ જીવન બહુ જ આશીર્વાદી બનાવી દે છે. પ્રાર્થના માનીને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો પુત્ર આભાર માનીએ છીએ, કેમ કે તમે અમને ચોક્કસ હેતુ સાથે આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે. તમારો એ હેતુ, તમારો એ ઈરાદો તમે પરિપૂર્ણ કરી શકો એ માટે અમારા ઉછેરમાં તમે એ તમામ વ્યવસ્થા સગવડતાઓ આપો છો, એ આશીર્વાદો આપો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા ઉછેરમાં એ કાળજી લઈ રહ્યા છો. પણ ઘણી બધી વખત અમે અમારું જીવન તમારાથી દૂર લઈ જઈએ છીએ. અમે અમારા જીવનનો કંટ્રોલ અમારા હાથમાં લઈને પ્રભુ તમને દુઃખી કરીએ છીએ, તમને સતાવીએ છીએ. પ્રભુ, અમને માફ કરો. અમારું જીવન પ્રભુ અમે તમારા હાથમાં મૂકીએ છીએ, જેમ પાઉલનું જીવન તમે તમારા હાથમાં લીધું અને ઘણા બધાને માટે એને આશીર્વાદનું કારણ બનાવ્યું, તેમ અમારું જીવન પ્રભુ તમે તમારા હાથમાં લો અને આશીર્વાદનું કારણ બનાવ્યું. પાઉલના જીવન વિશે જાણીને આપણને આનંદ થયો ને? હા, કેમ કે પાઉલનું જીવન તો પ્રભુના નામમાં બહુ જ આશીર્વાદિત થઈ ગયું, અને તમારું જીવન પણ પ્રભુના નામમાં બહુ જ આશીર્વાદિત થઈ શકે છે. પ્રભુ વગર આપણે કશું જ નથી, પણ જ્યારે પ્રભુ આપણા જીવનમાં આવે છે ને, ત્યારે આપણું જીવન બહુ જ આશીર્વાદિત થઈ જાય છે. પ્રભુ વગર આપણે આ કોરા કાગળ જેવા છે. કોરું કાગળ, કોરા કાગળની કોઈ કિંમત હોય ના હોય, પણ જ્યારે આપણા જીવનમાં પ્રભુ આવે છે તો આપણું જીવન એ કોરું કાગળ નથી રહેતું, કિંમતી બની જાય છે, મૂલ્યવાન બની જાય છે, અને આપણું જીવન ઘણા બધાને માટે આશીર્વાદનું કારણ બને છે. હા, પ્રભુ વગર આપણું જીવન એ કાળા કલર છે, પણ જ્યારે આપણું જીવન આપણે પ્રભુને સોંપીએ છીએ ત્યારે પ્રભુ એ જીવનને કલરફુલ બનાવે છે. મજા પડી ને? ઓકે, તો પ્રભુનો આભાર માનીએ છીએ આજના એપિસોડને માટે, અને પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. અને ફરી એકવાર આપણે પ્રભુની ઈચ્છા હશે તો મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને બહુ જ આશીર્વાદ આપો. આમેન. થેન્ક યુ.